નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટમાં નવી કોર્ટ બિલ્ડિંગમાં વકીલોને સગવડતા અને સુવિધા મુદ્દે બાર એસોસિએશને ગાંધી ચિંધ્યા માર્ગે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ પસાર કર્યો હતો. શાંતિથી થનારી આ પ્રક્રિયામાં કોઈ ટીખળખોર મામલો બગાડે નહીં તે માટે બાર એસોસિએશને પોલીસ બંદોબસ્તની માંગ કરી હતી. જામનગર રોડ પર બનેલી નવી કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ થયા બાદ વકીલો નવી બિલ્ડિંગે પહોંચ્યા હતા ત્યારે ટેબલ ફાળવણીના મુદ્દે વિવાદ શરૂ થયો હતો. આ વિવાદ દિન પ્રતિદિન વધતો ગયો હતો. બાર એસોસિએશને એક મીટિંગની રચના કરી હતી, જેની સામે પ્રિન્સિપાલ જજે પણ એક કમિટી બનાવી હતી, જેમાં ચાર જજ અને કેટલાક સિનિયર ધારાશાસ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બાદમાં આ કમિટીમાંથી ત્રણ જેટલા વકીલો હટી ગયા હતા. ટેબલ ફાળવણીનો મુદ્દો વધુ વિકટ બનતા બાર એસોસિએશને ઠરાવ પસાર કર્યો હતો અને તે મુજબ સોમવારે વકીલો ગાંધી ચિંધ્યા માર્ગે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે તેવું નક્કી કર્યું હતું. ત્યારે કેટલાક ટીખળખોર કે વિઘ્ન સંતોષી દ્વારા અવરોધ ઉભો કરાય તેવી દહેશત હોય આ મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બાર એસોસિએશનના લેટર પેડ પર વકીલો દ્વારા બંદોબસ્ત ફાળવવા અંગેનો મંજૂરી પત્ર રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ સ્ટેશન ઓફિસરે આ પત્ર સ્વીકાર્યો ન હતો. ત્યારબાદ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીએ ફરી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠોડને પત્ર પાઠવી બંદોબસ્ત ફાળવવાની માંગ કરી હતી. પીઆઈ રાઠોડે પરિસ્થિતિ અનુસાર કાયદા મુજબ બંદોબસ્ત રાખશું, પરંતુ ત્યારબાદ પીઆઈ રાઠોડે લેખિત પત્ર પાઠવીને વકીલોની કાર્યવાહીની ગેરકાયદે ઠેરવી બંદોબસ્ત આપવાનો ઇનકાર કરી દીધો હતો. ટેબલ ફાળવણીના મુદ્દે શરૂ થયેલો વિવાદ હવે વધુ વકરી રહ્યો છે. સામસામે કમિટી બાદ પોલીસ પણ આ મામલામાં આવી ચૂકી છે. વકીલોએ સોમવારે અગાઉ કરેલી જાહેરાત મુજબ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાની વાત પર મક્કમતા દાખવી છે, ત્યારે આ મામલો કેવું સ્વરૂપ ધારણ કરશે તેના પર સૌની મીટ મંડાય છે. ટેબલ વ્યવસ્થામાં જે પ્રશ્ન ઉત્પન્ન થયેલો છે એ પ્રશ્નનું અમે નિરાકરણ લાવવા માટે અનેક વખત અમે બેન્ચ સાથે બેઠકો કરેલ છે, છતાં એનો પ્રશ્નનું નિરાકરણ ન આવવાના કારણે આજે એક દિવસ પૂરતા પ્રતિક ઓલા ઉપવાસ ઉપર પ્રતિક કોર્ટ કાર્યવાહી અલિપ્ત રહેવા માટેનો અમે નિર્ણય કરેલ છે. જે અમારા નિર્ણયને રાજકોટના પેટા બહાર એ ઉપરાંતના તાલુકા જિલ્લાઓના બહાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. હવે શું માંગ છે તમારી? અમારી માંગ છે એ ટેબલની સ્પેસની જગ્યા સત્વરે ફાળવવામાં આવે, ઉપરાંત જે અમે લખીને જુદા જુદા મુદ્દાઓ આપેલ છે એનો સત્વર નિર્ણય લેવામાં આવે. ડબલ કુંડેલા નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.